બહુ સારો પ્રશ્ન છે. ચિત્ત પ્રવૃત્ત થાય અને ચિત્ત વિશ્રાંત થાય, આત્મા નહીં. વિશ્રાંત ચિત્ત થાય, શાંત ચિત્ત થાય, નિવૃત્ત ચિત્ત થાય અને પ્રવૃત્ત ચિત્ત થાય. ચિત્તની પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે પ્રકૃતિના ક્ષેત્રમાં આવે છે, મારા નહીં. પરમાત્મા એ આ બંનેથી પરે વસ્તુ છે, તમારી આત્મસત્તા તો આ પ્રકૃતિના ક્ષેત્રમાં આવે છે. ચિત્ત પ્રવૃત્ત થયું, આ પણ પ્રકૃતિ છે, જડ છે, દ્રશ્ય છે, આત્મા નથી. અને ચિત્ત જ્યાં નિવૃત્ત થાય છે સમાધિમાં, આ એ પ્રકૃતિ અંતર્ગત છે. પ્રકૃતિની એક સૂક્ષ્મતમ શૂન્ય મનસ્ક દશા, તો આમાં પરમાત્મા ક્યાં છે? પ્રવૃત્ત થયું આ ચિત્ત, જુઓ રજોગુણમાં પ્રવૃત્ત થયું, જાગ્રત અવસ્થા કહીએ છીએ, રજોગુણમાં પ્રવૃત્ત થઈ ગયું છે. તો પ્રવૃત્તિ થોડી ઘટી જશે, સત્વગુણમાં પ્રવૃત્ત થશે, તો સ્વપ્ન અવસ્થા કહીએ છીએ. આ ચિત્તની દશા છે, અવસ્થા એ ચિત્તની દશા છે, મારી નથી. આમાં હું ક્યાં છું એ મારે સમજવું છે. અને તે ચિત્ત શાંત થઈ ગયું છે, ચિત્તની વૃત્તિ નિવૃત્ત થઈ ગઈ. કેટલી કેટલી જગ્યાએ થાય છે? જ્યારે તમે ઊંઘી જાઓ ત્યારે. તો ઊંઘી કોણ ગયું છે? એ ચિત્તની વૃત્તિ નિવૃત્ત થઈ છે. જ્યારે જ્યારે ચિત્ત નિવૃત્ત થાય ત્યારે, ઊંઘી જાઓ ત્યારે, બેભાન થાઓ ત્યારે, અથવા તો સમાધિમાં આવો ત્યારે, કોમામાં આવી ગયેલો ને, તો એ ચિત્ત નિવૃત્ત થઈ ગયું છે. અને સમાધિમાં તમે આવી ગયા છો, તો તમે જે ચિત્તની પ્રવૃત્તિ જોઈ હતી એ જ ચિત્તની તમે સમાધિ જોઈ છે. તમે તો જોનારા જ છો બંનેના. તો સમાધિ એ તમારી નથી, પ્રવૃત્તિ એ તમારી નથી. તો પ્રવૃત્તિમાં કોઈને આનંદ છે, રસ છે, એવી રીતે કોઈને સમાધિમાં આનંદ છે, રસ છે, તો એ હજુ આત્મજ્ઞાન નથી, આ બ્રહ્મજ્ઞાન નથી. કારણ કે ચિત્તના જે ગુણધર્મો છે એને પોતાનામાં માન્યા છે. વાત બ્રહ્મજ્ઞાનની છે આ ચિત્તના ગુણધર્મથી, પ્રકૃતિના ક્ષેત્રથી પોતાને પૃથક, પર અને વ્યાપક જાણીને તેમાં સમય જવું, જેમાં વિક્ષેપની કોઈ સંભાવના નથી, માટે જેમાં સમાધિની પણ કોઈ સંભાવના નથી. જેમાં એટલે મારામાં, એ બ્રહ્મમાં વિક્ષેપની કોઈ સંભાવના નથી એટલે સમાધિની પણ કોઈ સંભાવના નથી. જેમાં કોઈ પ્રવૃત્તિની સંભાવના નથી એટલે એમાં નિવૃત્તિની પણ સંભાવના નથી. જેમાં કોઈ સંકલ્પની સંભાવના નથી એટલે નિર્વિકલ્પ સમાધિની પણ જેમાં સંભાવના નથી. તો આ જેટલું પણ દેખાય છે, જેટલું પણ શબ્દો આવ્યા છે કે ભાઈ મને સમાધિ લાગી ગઈ, સમાધિ અને વિક્ષેપ આ બંને પ્રકૃતિના ક્ષેત્રમાં છે, તમે કોણ છો આમાં? તો બે પ્રકારે તમે તમને, એક તો હું છું એવો અનુભવ તો બધાને છે, તો આ હું ક્યાં ખડો થાય છે? પ્રકૃતિના સંબંધે ખડો થાય છે. પ્રકૃતિનો જ્યાં સંબંધ કલ્પી લેવામાં આવે છે ત્યાં હું નામની વૃત્તિ ખડી થાય છે. કોણ છો કો? હા જગદીશભાઈ છું. તો આ ચિત્તની વૃત્તિ પ્રવૃત્ત થવા માંડી અને એની સાથે હું જોડાઈ ગયો છે. આ જોડાય નહીં તો હું તો છે, પણ હું જગદીશભાઈ છું. સ્વપ્નમાં બીજું કંઈક બની જશે, ચકલી મોર પોપટ, હું ત્યાં જોડાઈ ગયો છે એ વૃત્તિ સાથે. એ જ રીતે સમાધિમાં જોડાઈ જાય છે, હું સમાધિસ્થ છું. ના ના, હવે હું પૃથક કરવાની આખી વાત છે જેને બ્રહ્મ વિદ્યા કહે છે. તો યોગની આખી કલા સમાધિમાં જવાની છે. તમે જતા રહ્યા, બહુ સારી વાત છે. સમાધિનો એક વખત જેણે અનુભવ કર્યો છે એને બ્રહ્મ વિદ્યા જલ્દી લાદે છે, એટલું જ. પણ એ બ્રહ્મ વિદ્યા નથી. કેમ? કારણ કે જે વૃત્તિ આકાર ધારણ કર્યો, જે વૃત્તિએ જાગ્રતમાં ખેલ ધારણ કર્યો છે પ્રવૃત્તિનો, ત્યાં હું જગદીશભાઈ બની ગયો છું. હું એટલે કોણ? કે હું જગદીશભાઈ. રાતે સપનામાં ચકલી, ચકલી થઈ ગઈ આ જગદીશભાઈ. તો એ વૃત્તિનો દ્રઢ અભ્યાસ, દ્રઢ અનુભવ તમને તમારામાં તે અનુભવ કરાવે છે, હરાવે છે. તો તમે જગદીશભાઈ કે ચકલી, જાગો તો જગદીશભાઈ અને વિચાર કરો તો સપનામાં ચકલી. ના ના, આ વૃત્તિનું જે સ્ફુરણ હતું, વૃત્તિનો જે આકાર થઈ રહ્યો છે તેમાં તમે તમારી જાતને તદ્રુપતા અનુભવીને પોતાને જાણી રહ્યા છો. તો
स्वप्न और जागृत में तमने विक्षेप अनुभवाय छे, विक्षेप समाधि में, समाधि में विश्रांति, समाधि में विश्रांत थी गया छो। ना ना, जारे तमे तमने जानी जशो त्यारे विक्षेप और समाधि बे गुणधर्मों थी बात थता, चित्तना संबंधे बात थता, तमे तमारा चेतन स्वरूप ने जे क्षण जाणी गया ए वखते चित्तवृत्ति ना आकारों ने तमे तमारा में आरोपित नहीं करो, तो समाधि थयेली चित्त में तमने एम नहीं थाय हूँ समाधि में छू, हूँ तो हूँ छू। जेमा चित्तनी समाधि देखाय छे एमा ज चित्तनो विक्षेप देखाय छे। जेम एक दर्पण में दर्पण आगर सफेद कपड़ू देखाय तो दर्पण में शू उमेराय कहीं, तो दर्पण में काळू कपड़ू देखाय तो दर्पण ने शू वांधो छे। आ बे कपड़ा लई लो काई देखातुं नथी, दर्पण तो एमनुं एम ज छे, काई देखातुं नथी। काई देखाय अथवा काई ना देखाय एम दर्पणनी जेम निर्विकारिता छे एम चित्तना विक्षेप अने काई ना देखाय एवो समाधिनो धर्म आवे तो पण तमारा स्वरूपनी तो निर्विकारिता छे। जे स्वरूपनी निर्विकारिता छे ए स्वरूपने ब्रह्म स्वरूपे व्यापक उना रूपे जाणीने जे सदाकाळ विश्रांति प्राप्त थाय छे आने आत्म विश्रांति कहे छे। घणीवार गीतामां पण चित्तनी विश्रांति अने आत्म विश्रांति समानार्थी शब्दोमां वापरवामां आवी छे। કે ચિત્તની વિશ્રાંતિ અને આત્મવિશ્રાંતિ ઘણીવાર સમાધાન અર્થે વાપરવામાં આવી છે, પણ આત્મા એટલે તમે પોતે આવો થાઓ, અને જ્યારે તમે તમને તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર તમને થાય છે તો ત્યાં સદાકાળ સમાધિ લાગેલી છે, વિક્ષેપની કોઈ સંભાવના ત્યાં નથી, માટે સમાધિ લગાવવાની નથી, બંધન નામની કોઈ વસ્તુ ત્યાં નથી, માટે મોક્ષ મેળવવાનો નથી। બંધન હોય તો મોક્ષની કલ્પના ઉભી થાય છે, જેમ મોક્ષ પણ કોનો છે, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધન ચિત્તને દેખાય છે અને મોક્ષ પણ ચિત્તનો થાય છે, તમારો નહીં। વિક્ષેપ ચિત્તનો છે અને સમાધિ પણ ચિત્તની છે, તો ચિત્તનો વિક્ષેપ અને ચિત્તની સમાધિ, ચિત્તનું બંધન અને ચિત્તનો મોક્ષ, આ બધું પ્રકૃતિ અંતર્ગત આવે છે, પ્રકૃતિના ક્ષેત્રમાં આવે છે। તો અનાદિ એ પુરુષમ પ્રકૃતિમ ચૈવ વિદ્ય અનાદિ ઉભાવપી, જે તમારું પુરુષપણું છે હું પણ છે એને પ્રથક ત્યાં સુધી જાણી લેવામાં ના આવે ત્યાં સુધી આ પ્રકૃતિના વાઘા પહેરી પહેરીને તમે નાચ્યા કરવાના, નાચ્યા કરવાના, પાર્વતીની સાથે તમે નાચ્યા કરવાના, તમે તમારા એ અલગ શિવ સ્વરૂપને જાણી ન લેતા, અધિષ્ઠાન સ્વરૂપને જાણી ન લેતા, તમને તમારો કૈલાસ જડેવો નથી, જ્યાં કેવળ ઉલ્લાસ છે તે પરિબ્રહ્મ સત્તા જડેવી નથી, તમે તમારી પાર્વતી સાથે વિહાર કરે કરવાના। પાર્વતી એટલે તમારામાંથી ઉઠેલી વૃત્તિ, એ શિવ અધિષ્ઠાનમાંથી ઉઠેલી વૃત્તિ છે, અને એની સાથે ખેલ કર્યા કરવાના। તો ક્યારેક ખૂબ વિક્ષેપમાં, વિક્ષેપથી થાકશો એટલે સમાધિમાં, જુઓ જુઓ સમાધિ ધરાવનારા કેટલા જોગ્યો હોય છે, તો એ સમાધિમાં હોય છે, ચાર ચાર છ છ દિવસ સમાધિમાં હોય, અને જેવા જૈન બેઠા હોય ને તમે બપૈયું લઈને જાઓ તો તમારા પર ગરમ થઈ જાય, ચાલ ભાગ, ક્યારે ભોયરામાં જાઉં અને સમાધિ લગાવું આવી એક લે એમને લાગી હોય છે, તો વિક્ષેપમાં કંઈક બીજું છે આવો ભાસ થઈ રહ્યો છે, સમાધિમાં મને કંઈક મળી ગયું છે આવું થઈ રહ્યું છે। એક હોતા હોય મિથ્યા અહમ ઓર એક હોતા હોય વાસ્તવિક અહમ, દોનો અલગ અલગ હે, પ્રત્યેક કા વાસ્તવિક અહમ તો બ્રહ્મ હી હૈ, વ્યાપક હૈ, શુદ્ધ હૈ, નિર્વિકાર હૈ, મોક્ષ સ્વરૂપ હૈ। એક હોતા હૈ મિથ્યા અહમ, કાં કાં ખડા હોતા હૈ, તો પ્રકૃતિ કી દો અવસ્થા હૈ, એક કાર્ય અવસ્થા એક કારણ અવસ્થા, પ્રકૃતિ કી ભી દો અવસ્થા હૈ, તો જિસકો આપ વિક્ષેપ બોલતે હૈ ચિત્ત કા વિક્ષેપ, વહાં અહમ ખડા હોતા હૈ, વો અહમ ક્યા હૈ મિથ્યા અહમ, વો પ્રકૃતિ કી કાર્ય રૂપ મે ખડા હુઆ હૈ, કાર્ય કે સાથ જબ મે જુડ જાતા હૈ તો વિક્ષેપ, और समाधि में भी अहम तो रहता है लेकिन कारण रूप में, तो ये कारण रूप में अहम रहता है उसको समाधि बोलते हैं, और कार्य रूप में अहम रहता है उसको विक्षेप बोलते हैं, जागृत बोलते हैं, स्वप्न बोलते हैं, कारण रूप में अहम रहता है उसको सुषुप्ति बोलते हैं, समाधि बोलते हैं। तो ये जो अहम है कार्य रूप और कारण रूप में प्रतीत होने वाला, उस अहम को जब व्यापक ब्रह्म के साथ मिला देते हैं
उसको व्यापक ब्रह्म के साथ, वास्तविक जो ब्रह्म है, जो वास्तविक स्वरूप है, उसके साथ मिला देते हैं, अपने आप को उस स्वरूप में जान लेते हैं, तो प्रकृति कैसी हो जाती है? हतवीर्य हो जाती है, हतप्रभ हो जाती है, बाधित हो जाती है, शांत हो जाती है, शांत हो जाती है। कभी भी वृत्ति खड़ी होती है, फिर भी ज्ञानी को उस वृत्ति के साथ अपना मैं परमार्थ रूप से नहीं जुड़ता है। परमार्थ तहते वृत्ति साथे खड़ो नहीं था तो ते पोताना अखंड होवापणा में रहे, जेनू अखंड होवापणू छे। तो अपने अपने उस अहम को जो कार्य रूप और कारण रूप में घूम रहा है, जैसे उस अहम वो मिथ्या अहम है। जैसे प्रत्येक जल की तरंग होती है, पानी नु जे तरंग होय छे, ये पानी साथे अनंत सत्ता में जैन शून्य थई गयु, शून्य थई गयु छे। तो आ जे कार्य रूप और कारण रूप में हूँ रूप वृत्ति फरी रही छे, ये ब्रह्म नो विचार करे ते वखते वेदांत नो आज ब्रह्म बहु मोटो गोड़ो छे, बॉम्ब छे, कि आ तू दृष्टा छे, ते दृष्टा छे, आ वृत्ति नो साक्षी छे। आओ आओ, आओ बस। ओ रजूसी भाई, आओ आओ। ओ भूपेन्द्र सिंह भाई, वाजी आओ आओ। चित्त शांत थई जाए, समाधि मड़ी जाए, ये बहु मोटी उपलब्धि छे, पर तो ये बहु मोटी उपलब्धि नथी ब्रह्म ज्ञान आगळ। कारण के एक निर्विकल्प अवस्था होय छे अने एक निर्विकल्प बोध होय छे, आ बे अलग अलग छे। संकल्प विकल्प चित्त में थता था अने चित्तनी एवी दशा तमे लई आया जे निर्विकल्प थई गई। हजू चेतन तो तमे आनाथी अलग ज छो। जेने चित्त समाधिस्थ थाय के विक्षेप में आवे तो ए कई नफो नुकसान नथी, तेउ व्यापक चेतन ब्रह्म तमारू स्वरूप छे, जेमां संकल्प विकल्पनी कोई संभावना ज नथी। एवुं सच्चिदानंद शुद्ध सभर प्रत्येकनुं स्वरूप छे, अने ए निर्विकल्प बोध थई जाय छे, एने उघाड़िया के समाधि रहे छे। एने विक्षेप अने समाधि बे चित्तना धर्मोथी पोते पोताना पृथक जाणी ले छे। जेम दर्पण में प्रतीत थता कोईपण प्रतिबिंबों थी दर्पण जयरे पोताने पृथक जाणी ले, तो दर्पण नी निर्विकारिता एमनी एम छे। प्रत्येक प्रतिबिंबो वखते अने प्रतिबिंबों अभाव में पण दर्पण तो निर्विकार ज छे, दर्पण में कशु बेसी नथी जतु। एम दर्पण नी माफक जे शुद्ध ब्रह्म व्यापक तमारू स्वरूप छे, एमा चित्तना विक्षेप वखते के चित्तनी समाधि वखते तमे तो जेमना तेम ज छो। आ सृष्टिना सर्ग वखते के सृष्टिना विसर्ग वखते, सृष्टिनी उत्पत्ति वखते के सृष्टिनी लय वखते, एक जेमनु तेम निर्विकार तत्व रहे छे, शुद्ध स्वरूप, ए तमारी आत्मसत्ता छे, आत्मसत्ता छे। ए आत्मसत्ता ने जे ऊना स्वरूपे जाणी ले छे, एने प्रकृतिना क्षेत्रमां प्रतीत थती आ विक्षेप अने समाधि बे न्यून थई जाय छे। गुणा गुणेषु वर्तते इति मत्वा सज्जते तत्ववित्त महाबाहो गुण कर्म विभागयो गुणा गुणेषु वर्तते इति मत्वा सज्जते। प्रकृति प्रकृतिना गुणमां वर्ती रही छे एम समझीने प्रकृतिथी पर पोताना स्वरूपमां स्थित रहेनारो योगी, हे अर्जुन, प्रकृतिना गुणोमां संग करतो नथी। प्रकृतिना प्रकृतिमां उभा थता आ वृत्तिना वृत्तिना सर्ग ने विसर्गमां पोताने कल्पतो नथी। तो पोते कोण छो तमे? रात्रे राजा बनी गया था, छो राजा? तमारी वृत्ति नो जे दृढ़ ज्ञान थाय छे तमने पोताना में प्रतीत थाय छे, हूँ राजा छु। अरे हूँ तो एक अलग ज वस्तु छे, पण दृढ़ ज्ञान जे स्वप्न में थतुं तुं तेज राजा रूपे प्रतीत थाय छे। आ तो जाग्या पछी तमने खबर पड़ी छे के हूँ राजा नथी, हूँ तो जगाभाई झाला छु, जगदीशसिंह झाला। तो आ जगदीशसिंह झाला शुं छे? ए पण तमारी वृत्ति में थयेलुं दृढ़ ज्ञान छे, बीजुं कशुं नथी। वास्तविक आत्म विज्ञान दृष्टि जोवामां आवे तो हाड़का मांस रुधिर आटलू मोटू जे शरीर देखाय छे,
बहु विचार करीने जुओ तो जेम स्वप्ननुं शरीर तमारा वृत्तिनो आभास छे एम आ जागृतनुं शरीर पण वृत्तिनो आभास छे। वृत्ति जेवा जेवा आभास दृढ़ प्रकटे छे तेवुं तेवुं तेनो प्रतीत थाय छे। जेम राते सपनुं आव्युं छे अने सपनामां तमे राजा बनी गया छो, राजवी बनी गया छो, कोई मटीरियल नथी, तमारी चित्तनी वृत्तिए जे आभास पकड्यो तो ते ज तमने देह रूपे देखाय छे અને તમારી ચિત્તની વૃત્તિનો આભાસ જ આખા આખા સ્વપ્નના જગત રૂપે દેખાય છે। જાગી જાઓ ને તમારા વગર કોણ છે? તો જાગ્યા પછી આ જાગવાનું પણ એક જાગવું છે, જેમ આ જાગ્યા છો, જેમ સ્વપ્નમાંથી જાગ્યા એમ આ જાગ્યાનું પણ એક જાગવું છે, અને એને કહે છે સ્વરૂપમાં જાગવું। અને જે સ્વરૂપમાં જાગી જાય છે, પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, બ્રહ્મવિદ, એ બ્રહ્મસત્તાને, એ વ્યાપક બ્રહ્મને, જે બ્રહ્મને તમે ગોતી રહ્યા છો એને પોતાના ઉના રૂપે જે જાણી જાય છે, એને આ શરીરની પણ ખબર પડી જાય છે કે આ પણ મારા વૃત્તિમાં ઊભું થયેલું દ્રઢ જ્ઞાન છે। તો દ્રઢ જ્ઞાન કરતા જ્ઞાનનો કરનારો તો હું જુદો જ છું, હું કોણ છું? હું તો એ સત્તા છું, જેમ પ્રત્યેક તરંગ અને પરપોટા પાણીમાં જ પ્રતીત થઈ રહ્યા છે, એમાં પ્રત્યેક અંતઃકરણમાં જે હું રૂપ ફૂરણા દેખાઈ રહી છે તે મૂજ બ્રહ્મા જ દેખાઈ રહી છે। મારામાં દેખાય છે, મારામાં રમી રહી છે, અને મારામાં જ ગુમ થાય છે। જેમ આ દેહ, આ જીવરૂપ જગત નહીં, આખા અનંત બ્રહ્માંડો છે, એ પણ મારામાં જ દેખાય છે, મારામાં રમે છે, અને મારામાં જ પ્રતીત થાય છે, મારામાં જ લીન થાય છે। તો પ્રલય કે બાદ જો મરતા નહીં હૈ, પ્રલય હોતા હૈ, ઉત્પત્તિ હોતી હૈ, જૈસે જેવી રીતે ચિત્તનું પૂરણ તમે વિક્ષેપ કીધો અને ચિત્તની વિશ્રાંતિને સમાધિ કીધી, તો ચિત્તની વૃત્તિ જ્યારે શાંત થઈ ગયા અને સમાધિ કીધી, એ જ રીતે મુજ વ્યાપક બ્રહ્મમાં આ વ્યાપકતામાં ઊભી થયેલી ચિત્તવૃત્તિ જ આ જગતરૂપે ભાસે છે, અને એ જ ચિત્તવૃત્તિ રહી રહી જાય તો જગતનો પ્રલય ભાસે છે। પણ આ પ્રલય અને જગતની ઉત્પત્તિ આ બંનેમાં મારી સત્તા તો જેમની છે એમ છે। કલ્પાક્ષયો પુનસ્તાની કલ્પાદો વિસુજામ્યહમ, હે અર્જુન, કલ્પની આદિમાં મારી સત્તાથી આ બધું ઉદિત થાય છે, અને કલ્પના અંતમાં મારી સત્તા વડે આ બધાનો લય ભાસિત થાય છે, એ મારી નિર્વિકાર સત્તા એમની એમ છે। જેને ભગવાન હું કહી રહ્યા છે એમનું હું ખાલી દેહ પૂરતો નથી, પ્રકૃતિના કાર્ય કારણ રૂપ વૃત્તિ સાથે ન જોડાતા તે વાસ્તવિક હુંમાં બેઠા છે। તમે પણ તમારા વાસ્તવિક હુંમાં જ્યારે આવો ત્યારે જે કૃષ્ણ છે એ જ તમે છો, જે રામ છે એ જ તમે છો, જે વશિષ્ઠ છે, જે વ્યાસ છે, જે વાલ્મીક છે એ જ તમે છો, જે અષ્ટાવક્ર છે તે જ તમે છો। પણ એ વ્યાપકતામાં આવતું નથી ત્યાં સુધી આવડી લઘુતામાં બેઠા છે। તો તમે રાતે તમારા ભિખારીપણાનો રોવો છો, જાગતાને તો ખબર જ છે તમે રાતે ભિખારી થઈ ગયા છો અને ભિખારીપણાને રોવો છો રાતે ઊંઘમાં, પણ આ મહારાજ જાગતા તેમને ખબર છે કે આ તો નકામા રોવે છે, આ તો સુરેન્દ્રનગરના ચૂડાના ઝાલા છે, એમને ખબર છે કે આ રાજવી છે, આ નકામા રોવે છે, ખીચામાં 15,000 છે પણ સ્વપ્નમાં ભિખારી થઈ ગયા, પણ જાગતાને ખબર છે કે આ ખોટો રોવે છે। એમ જે જાગેલા છે તેને ખબર છે કે પ્રલય પછી પણ જે મરતું નથી તે તમારી સત્તા છે। અજો નિત્યમ અયમ શાશ્વતો પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકા, એ તમારું પોતાનું સ્વરૂપ છે પણ તે સ્વરૂપની ખ્યાતિ થતી નથી ત્યાં સુધી આ રહેવાનું, પકડાઈ ગયું તે પકડાયેલું રહેવાનું। શું પકડાયું છે? તો કે આ ચિત્તની વૃત્તિના ખેલ સાથે તમે નાચી રહ્યા છો, તમે આવડા નથી। માપ આકાશમાં ના હોય, માપ બારીમાં હોય, માપ તમારામાં નથી, માપ તમારા અંતઃકરણમાં, માપ તમારા અંતઃકરણમાં ઉઠતી ચિત્તવૃત્તિમાં છે, પણ જ્યાં તમે તમને ત્યાં જ કલ્પવા લાગો છો। આ તમારો મિથ્યા, આ દરેકનો મિથ્યા અહમ છે, મિથ્યા હું, જેનો અર્થ કાંઈ નથી, વાસ્તવિક હું સ્વરૂપે તો બધાએ હુંનો સ્વરૂપ બ્રહ્મ જ છે। કીડીમાંથી લઈને બ્રહ્મા સુધી એ બ્રહ્મ જ વ્યાપક છે, પરિપૂર્ણ છે, ઠસોઠસ છે, ચિદગન છે। તો એ લઘુતાનો આરોપ પોતાનામાં થાય છે, લઘુતા, મેં છોટા હું, આ મને અધર બેસાડ્યો છે, પણ એવું નથી કે એક નાનો થઈ જાય એક મોટો થઈ જાય, પરમાત્મ તત્વમાં વ્યવસ્થા જ નથી નાના મોટાની, પ્રકૃતિના સ્તરે વ્યવસ્થા ખરી નાના મોટાની,
આને આનું જે આ મોટું છે આ ભેદ પ્રકૃતિનો છે, સજાતીય વિજાતીય સ્વગત આવા ભેદ પડેલા છે, જળ જળનો, જીવ જીવનો, જળ ચેતનનો, જીવ ઈશ્વરનો, આ બધા ભેદ પ્રકૃતિ અંતર્ગત છે. પણ જે પ્રકૃતિના સ્તરને વટાવીને તમે પરમાત્મા સ્તરનો વિચાર કરો તો સર્વનો ભેદ એક સત્તામાં દેખાઈ જાય છે. કોઈ નાના બચે નહીં, કોઈ મોટા બચે નહીં. તમે તમારામાં કંઈક માપ માન્યું હોય મોટાપણાનું તો સામે નાનું દેખાશે. તમે તમારામાં કંઈક નાનાપણાનું માપ માપ્યું હશે તો સામે મોટું દેખાશે. જ્યાં એક અખંડ બ્રહ્મનો વિચાર કરી લેશો તે બ્રહ્મ સત્તા સાથે ઐક્ય અનુભવી લેશો, બધું એકાકાર થઈ જશે. તમે તમારા હાથ સાથે કેવો વ્યવહાર કરો છો? આ ડાબો છે, હવે રોજ તમે આનાથી હાથ પાણી લો છો અને આનાથી જમો છો, તો એ વ્યવહાર બંનેની ક્રિયા બંનેનો ભેદ જુદો જુદો હોવા છતાંય તમારો વ્યવહાર આ બંને ઉપર સરખો જ. કારણ કે તમને ખબર પડી જાય છે આ બેમાં હું છું, એમ જ્ઞાનીને ખબર પડી જાય છે કે આખું એ જગત એ મુજ અધિષ્ઠાન રૂપ મારા વાસ્તવિક હું સ્વરૂપ અયમ આત્મા બ્રહ્મ સ્વરૂપ એ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે, મારી અભિવ્યક્તિમાં દેખાઈ રહ્યું છે. જેમ વડના બીજના અભિવ્યક્તિમાં જ આખો વડ દેખાય છે, એમ આખું એ જગતના બીજમાં બીજ રૂપે જે સત્તા છે તે હું જ છું, બ્રહ્મ છું, વ્યાપક છું, સર્વના દેહમાં દેહી છું અને સર્વ દેહને દેહીથી પૃથક એવો સચ્ચિદાનંદ ઘન છું, જે મારી ઘનતામાં બ્રહ્મા વિષ્ણુને મહેશ જેવી આકૃતિઓ પણ એકવાર શાંત થઈ જાય છે, પણ હું એમના એમ છું, નિર્વિકાર છું, એ બ્રહ્મ તમે પોતે છો. અને જ્ઞાનીનો અનુભવ એટલે જતા છે, માટે એને સમાધિ લગાવવી પડતી નથી, લગાવી છે એનો સાધના કાળ છે. અને લાગી જાય તો આ બ્રહ્મ વિદ્યા લાગે નહીં, એનો જે પરિચ્છિન્ન હું છે, સમાધિ લાગેલો કે વિક્ષેપ લાગેલો, હું જ્યાં સુધી વ્યાપક બ્રહ્મમાં એક્ય અનુભવી ના લે ત્યાં સુધી સમાધિનો અનુભવ પણ બે કોડીનો છે. આપણા જેવા સંસારી મનુષ્યો માટે કરતા તો એ સમાધિનો અનુભવ ઘણો ઊંચો છે, પણ બ્રહ્મજ્ઞાની અને બ્રહ્મજ્ઞાનીની જે સ્થિતિ છે એના આગળ 16 કલા બરોબર પણ નથી. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના તમામ સિદ્ધિઓ લેવામાં આવે તો આપણી સંસારીની કક્ષા કરતા તો એ ઘણા મોટા સિદ્ધ છે, પણ બ્રહ્મજ્ઞાન જેને પોતાનો હું મિથ્યા હું બાધિત કરી અને પ્રકૃતિના કાર્યને જેને બાધિત કરીને પોતાના વ્યાપક હુંમાં જાણી ગયો છે તેવા બ્રહ્મજ્ઞાની આગળ આવા સિદ્ધો ચપરાસીનું મૂલ્ય પણ ધરાવતા નથી. એક ચપરાસી પણ એની આગળ નથી જેણે બ્રહ્મ વિદ્યા વડે પોતાના કાર્ય અને કારણરૂપ પ્રકૃતિમાં પ્રતીત થતા મિથ્યા હુંને બાધિત કરીને આ સંસાર અને બ્રહ્મ અગ્નિમાં શેકી નાખ્યો છે અને પોતાના તે અખંડ બ્રહ્મ સ્વરૂપમાં રમ્યા કરે છે તેવા જ્ઞાની આગળ આ બધા સિદ્ધો ચપરાસીનું મૂલ્ય પણ ધરાવતા નથી. દેવતાઓ દેવતાઓ પણ તે જ બ્રહ્મા ભળેલા છે, માટે બ્રહ્માદિક લાગે ને પાય વચન વિવેકી રે જે નર ને નારી પાનબા. બ્રહ્માદિક લાગે એને પાય યથારથ વચનની જેણે સાન જોને જાણી પાનબાય પછી બ્રહ્માદિક લાગે એને પાય. ગીતામાં પણ ભગવાન બોલ્યા છે જ્ઞાની વૈ આત્મના, હે અર્જુન જ્ઞાની તો મારો આત્મા જ છે. ચાર પ્રકારના ભક્તો છે, આર્થ અર્થાર્થી જિજ્ઞાસુ અને જ્ઞાની. ભગવાન ગીતામાં બોલ્યા છે આર્થ ભક્ત છે જેનો દેહ ભાવ હજુ મોજુદ છે અને ભગવાન સાથે જોડાયો છે પણ પરોક્ષ, ક્યાંક હશે ને આપણા ભગવાન તો હજુ ક્યાંક છે, આકાશમાં પાતાળમાં, ક્યાંય બહારથી આવવાની ભગવાનની વ્યવસ્થા નથી. જો પવન બહારથી આવે, અજવાળું બહારથી આવે, બધું બહારથી આવે, આ રૂમમાં અજવાળું બહારથી આવે, પવન બહારથી આવે, અગ્નિ બહારથી આવે, પૃથ્વી બહારથી આવે, પાણીએ બહારથી આવે, પણ રૂમમાં આકાશ બહારથી ક્યાંથી આવે? આકાશ પરિપૂર્ણ છે અને ઠસોઠસ છે. તો જેને પરમાત્મા કહો છો, આકાશ તો જળ છે અને આ જળ આકાશ છે, એનાથી પણ સૂક્ષ્મ આકાશોને લિપ્ય દે આકાશવત
એવા ચિદગન ચેતન પરિબ્રહ્મ છે જે તમારી આત્મરૂપે જ બેઠા છે, માટે દ્રશ્ય થઈને દેખાતા નથી. જ્ઞાની જ્યારે એને હુંના રૂપે જાણી લે છે, એ બ્રહ્મ સાક્ષાત્કાર કરે છે, ત્યારે એની એ ભ્રાંતિ તૂટી જાય છે કે ભગવાન બહારથી આવશે. ભગવાનની બહારથી આવવાની વ્યવસ્થા નથી, પણ આપણે જ નવા નવા વાઘા પહેરાઈને ઠાકોરજીને શણગારીએ છીએ. તો આપણે આપણા ભગવાનને એવા વાઘા જ પહેરાઈને માન્યા છે કે આવશે તો આવે છે, દેખાશે, માન્યું હશે તો દેખાશે. પણ જેને ભગવાન કંઈક ભીડ પડે ને બોલાવે છે, હે અર્જુન, તે મારા આર્ત ભક્તો છે. આર્ત આરતી વખતે બોલાવે છે, જેમ દ્રૌપદીને આરતી થઈ તો બોલાયા, હે કેશવ હે ગોવિંદ કરીને, આરતી વખતે, દુઃખ વખતે, આર્ત એટલે દુઃખ, તો દુઃખ વખતે બોલાવે છે હરિને, આર્ત ભક્ત છે. જેવી રીતે ગજરાજ હાથી આર્ત ભક્ત છે, તો બીજા નંબરના ભક્ત છે કીર્તન અર્થાર્થી. આર્ત નથી, અર્થાર્થી છે, જેના માટે ભગવાન સાધન છે અને સંસાર સાધ્ય છે. કે ભગવાન કંઈક હારા તાજા રાખજો, અમારું શરીર સારું રાખજો, છોકરા ડાયા પાક એવું કરજો, હા ડાંગર આ વખતે સારી પાકજો. અર્થાર્થી ભક્ત છે, અર્થાર્થી ભક્ત, જેને ભગવાન તો ભગવાનને ભજ્યા છે, ભગવાન જોઈએ છે, તેની ભગવાન એની માન્યતાના છે, પણ માન્યતાના ભગવાનથી એને ઈચ્છા છે આ જગતના પદાર્થો, અર્થાર્થી ભક્ત છે. જેવી રીતે સુગ્રીવ ભગવાન જોડે મિત્રતા કરી છે, પણ એને જોઈએ છે વાલીનો વધ, નિષ્કંટક સ્કંદાનું રાજ્ય, અર્થાર્થી ભક્ત છે. જેવી રીતે રામજી સાથે સંબંધ જોડ્યો વિભીષણે, પણ એને જોઈએ છે રાક્ષસોનું બહુ મોટું રાજ, આ બધા અર્થાર્થી ભક્તો છે, અર્થાર્થી ભક્ત. ઓર એક હોતે જિજ્ઞાસુ ભક્ત, જિસકો ભગવાન કે સાથ કુછ ચાહીએ નહીં, ઉસકો ભગવાન કો જાનના હૈ, એને કહેવાય જિજ્ઞાસુ ભક્ત. અને ચોથો અને છેલ્લો જેને ભગવાન કહે છે જ્ઞાની ભક્ત. તો જ્ઞાની, હે અર્જુન, જ્ઞાની તો મારો આત્મા છે. જ્ઞાની મોહિ વિશેષ પિયારા, ચહું ચતુરન કહું નામ અધારા, જ્ઞાની મોહિ વિશેષ પિયારા, રામ ભગત જગ ચાર પ્રકારા, સુકૃતિનું ચાર હું અનગ ઉદારા. જ્ઞાની મોહિ વિશેષ પિયારા, તો એ જ્ઞાની શું છે? તો બ્રહ્મરૂપ જ થઈ ગયો છે. જેમ રેતીની ડગલી હોય એ શમી જાય તો રેતીરૂપ જ થઈ જાય, એમાં દેહમાં જે હું રૂપ ફૂરણા છે એ જ્યાંથી ઉઠે છે ત્યાં શમી જાય તો બ્રહ્મરૂપ જ થઈ જાય. અને જે ક્ષણે પોતાને તે વ્યાપક બ્રહ્મ સ્વરૂપે જાણે છે, આ બ્રહ્મરૂપ થયો છે. બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી, બ્રહ્મવિદ બ્રહ્મે ભવતી, બ્રહ્મ બ્રહ્માકાર થઈ જાય છે. અને તે બ્રહ્મ બ્રહ્માકારની દ્રષ્ટિમાં કોઈ ખંડ રહેતા નથી, હું તું તે આ એવા કોઈ ભેદ રહેતા નથી. નૈર્વૈર સર્વભૂતેષુ યસ્મામેતિ પાંડવ, તેની વૃત્તિ નૈર્વૈર થઈ જાય છે. નૈર્વૈર વૈર વગરની થઈ જાય છે, જે પ્રત્યેકમાં પોતાને બાળે છે. આત્મ ઉપેન સર્વત્ર યો પશ્યતિ સ પશ્યત, ગીતામાં ભગવાન બોલ્યા છે કે જે આત્મ ઉપેન આખા જગતને આત્મવત ભાળે છે. જેમ દર્પણમાં તમે તમારા જ પ્રતિબિંબને જુઓ અને બીજો છે તેવું તમને ભાન થતું નથી, જેમ અત્યારે ઘરમાં જશો જમીને અને તમારા રૂમમાં દર્પણ હશે, તમે જોશો તો તમને સામે બીજો દેખાતો હોવા છતાં બીજો નથી દેખાતો. એ જ રીતે જ્ઞાનીને જેને બ્રહ્મદશા લાદી છે તેને સામે બીજો દેખાતો હોવા છતાંય બીજો નથી દેખાતો. એ આત્મવત જ આખા જગતને બાળે છે, પોતે જ પોતાને પરખે છે પ્રત્યેકમાં, કીડીથી લઈને વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, ચંડાળમાં કે કૂતરામાં. પંડિતા સમદર્શિના, એ સમદર્શિની વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિશ્ચૈવ સ્વપાકે ચ, પંડિતા સમદર્શિના. તો ક્યા કરના હૈ, ઇસ સમાધિ લગાને વાલી વૃત્તિ ઓર વિક્ષેપ મેં આ ગઈ વૃત્તિ, ઇસ દોનો મેં સે અપને કો નિકાલ લેના હૈ બસ. ન સમાધિ લગાને સે પરમ લાભ હો સકતા હૈ, ન વિક્ષેપ સે આપકા કુછ ખો સકતા હૈ, આપકો ઇસ વૃત્તિ ધર્મ સે અપને કો અલગ જાન લેના હૈ, અલગ જાન લેના હૈ. જ્ઞાન વિજ્ઞાન ઉક્તેનમ પ્રકૃતિ ચ હતો જસમ, હે દેવહૂતિ માતા, ભગવાન કપિલ કહી રહ્યા છે, જે પોતાને આ પ્રકૃતિથી પર એ પુરુષોત્તમ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપે જાણી લે છે, એના માટે આ પ્રકૃતિના ક્ષેત્રમાં થતા ક્રિયાકલાપ સહિત આખી પ્રકૃતિ હતવીર્ય થઈ જાય છે, પ્રભાવ વગરની થઈ જાય છે.
तेज शून्य थई जाय छे, पर प्रकाशित थई जाय छे, प्रभाव एना मन में करी शकती नथी। શરીરના જન્મનો મરણનો હરખનો શોકનો માનનો અપમાનનો મળી ગયાનો કંઈક છૂટી ગયાનો ક્યાંક અદ્ધર ચડી ગયાનો ક્યાંય બેસી ગયાનો જેટલા પણ વૃત્તિજન્ય આભાસ છે તેનો તેના તેના ઉપર કોઈ પ્રભાવ પડતો નથી, તેઓ ભ્રમવિત થઈ જાય છે। તેષામ તંત્વગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ મોહ નિર્મુક્તામ ભજંતે મામ દ્રઢવ્રતાઃ। હે અર્જુન, એ દ્વંદ મોહ નિર્મુક્તામ, આ વૃત્તિના દ્વંદમાં પ્રતીત થતા સંસારના ભ્રમથી તે મુક્ત થઈ જાય છે, ભ્રમણાથી તે મુક્ત થઈ જાય છે। તો ના સુખ તેના ઉપર પ્રભાવ નાખી શકે છે, ના દુઃખ તેના ઉપર પ્રભાવ નાખી શકે છે। તો સુખનો પ્રભાવ આપણા ઉપર પડે છે કારણ કે હજુ આપણે દેહ દશામાં જીવી રહ્યા છે, અને સુખનો પ્રભાવ જ્યાં સુધી બુદ્ધિમાં છે ત્યાં સુધી સુખનો અભિમાન રહેશે, ત્યાં સુધી દુઃખનો ડર પણ રહેશે અને દુઃખનો પ્રભાવ પણ રહેશે, દુઃખની સત્તા પણ રહેશે। તો શરીરને હું માનીએ છીએ ત્યાં સુધી મૃત્યુનો ભય રહેશે, મૃત્યુની ઘટના આપણા માટે સાચી ઠરશે। તો મૃત્યુ નામની તો શું ઘટના હશે બા? જેમ તમે જાગ્રતના નંદુબા સ્વપ્નમાં રાજા થઈ ગયા છો, બસ આ આભાસ બદલ્યો છે, આવો જ જન્મ મરણ છે, અમે કહીશું જતા રહ્યા છે પ્રશાંત બાપુ, પણ જો જીવ દશા મોજુદ છે તે એમણે આભાસ બદલ્યો છે, પોતાના આભાસ પોતાની કલ્પના પોતાની વાસનાની દ્રઢતા પ્રમાણે જોઈ રહ્યા છે। મુક્તિ શું છે? મુક્તિ મર્યા પછી મેળવવાની વસ્તુ નથી, મર્યા પછી મુક્તિ સંભવ નથી, મુક્તિ હમણાં હાલ જ। વિચાર કરીને જુઓ કે આભાસને ધારણ કરનારા તમે કોણ છો, શાસ્ત્ર વચનનો આધાર લો, આધાર લેશો તો ખબર પડી જશે કે તમે આ દેહમાં જીવવા વાળા માત્ર ચેતન નથી। જેમાં કરંટને ખબર પડી જાય કે હું આ બધા પંખામાં મારી સત્તા છે, ખબર પડી જાય, અને એમ જ્ઞાનીને ખબર પડી જાય છે કે આ બધા ઘાટમાં મારી સત્તા છે, મારી એટલે બ્રહ્મની, એ પરમાત્માની, તો ઉસ વ્યાપક પરમાત્મા કો भजने का अर्थ होता है ये देह में फुरित होते हुए मैं को उसके साथ मिला दिया जाए, उसका नाम भजन है। तो मिला हुआ तो है लेकिन जानते नहीं है। तो परपोटो फरतो है दरिया में अने कोई एम के हवे तू परपोटो नथी, तू रो नहीं, तो के हूं कौन छू त्यारे, तो के तू पानी छू, के मारा माने में नथी आवतो, हूं पानी छू, हूं तो आवड़ू परपोटो छू फूदू, તો બીજા પરપોટાથી ડર્યા કરું, બીજી લહેરોથી ડર્યા કરું, એક મોટા તરંગ ઉપર બન્યા રહેવા માટે કોશિશ કરું, આ બધી જીવદશા છે, ભ્રમણા છે, પ્રતીતિ છે। પરપોટાનું પરપોટાપણું છૂટી જાય અને પાણીનું પાણીપણું ખબર પડી જાય, એમાં હુંનું જીવપણું છૂટી જાય અને બ્રહ્મપણું જો ખબર પડી જાય તો વિક્ષેપ નહીં નડે, સમાધિ નહીં નડે। સમાધિ લગાવવાનું, સમાધિ એટલે શું? એ ચિત્તની સમાધિ છે, એક કાળમાં લાગે છે અને બહુ અભ્યાસના અંતે લાગે છે, અને લગાવીએ જોઈએ આ બ્રહ્મજ્ઞાનમાં જવા માટે, કદાચ પગથિયું પણ હશે, પણ બ્રહ્મજ્ઞાન તો બિલકુલ અલગ વસ્તુ છે। જ્ઞાની તો દોનો વૃત્તિ કે ધર્મો સે અલગ હુઆ હૈ, અપને કો અલગ જાનતા હૈ, બ્રહ્મ જાનતા હૈ, શુદ્ધ જાનતા હૈ, બુદ્ધ જાનતા હૈ, મુક્ત જાનતા હૈ। જાગતે હુએ ભી હે જનક રાજા, તે જાગવા છતાં પણ જાગતો નથી ને સુવા છતાં પણ સૂતો નથી, લેવા છતાં પણ લેતો નથી, દેવા છતાં પણ દેતો નથી। સૂઈ જતી વખતે એને ખબર છે કે મારી વૃત્તિઓ મારામાં આવી રહી છે, ઊંઘતી વખતે એ તો પોતાનામાં જ છે, ઊંઘતો નથી, અને આપણે એમ કહીએ છીએ હું સૂઈ જઉં છું, એને તો ખબર જ છે હું તો મારામાં જ છું, આ બધી વૃત્તિઓ આવે છે મારામાં, જાગે છે ત્યારે ખબર પડે છે આ બધી વૃત્તિઓ મારામાંથી ઉઠી છે, એનું હું અધિષ્ઠાન રૂપે રહે છે। પણ આપણે સુઈ જઈએ તે વખતે આપણને એમ થાય કે હવે બસ હવે હું થાક્યો છું, હું સુઈ જાઉં છું, સોતે હુએ ભી નહીં સોતા હૈ, ઓર જાગતે હુએ ભી નહીં જાગતા હૈ, લેતે હુએ ભી નહીં લેતા હૈ, ઓર દેતે હુએ ભી નહીં દેતા હૈ, એસા બ્રહ્મજ્ઞાની હો જાતા હૈ, જીવન મુક્ત હો જાતા હૈ। તો આપ ભી એસે બન જાના, હમ ભી એસે બન જા, યહી ઋષિઓ કી ધારણા હૈ। છોટી છોટી બાતો મેં ઉલઝે મત, इस संसार को सत्य मत माने, जो दिख रहा है वो
है नहीं, जैसे सपना दिखता है लेकिन सच्चा नहीं है, वो केवल दिखता है, ऐसे भी जो दिखता है वो सच्चा नहीं है। तो जो सच्चा नहीं है, सत्य नहीं है, उसमें इच्छा जुड़ी है, मेरे को ये चाहिए, ये चाहिए, ये चाहिए, ये चाहिए। तो जो सच्चा नहीं है उसका मिलना भी सच्चा कैसे होगा? उसका मिलना भी केवल प्रतीति है। तो कुछ मिल जाता है, मेरे को ये मिल गया, मिल गया, मिल गया, जैसे सपने में लड्डू खाने मिल गए, तो सपने में कोई सिंहासन मिल गया। तो जो वस्तु मूल में सच्ची नहीं होती है, उसका मिलना भी सच्चा नहीं होता है, वो केवल प्रतीति होती है, प्रतीति होती है। तो यहां संसार के जितने पदार्थों का संयोग हो रहा है वो केवल आप में आपकी प्रतीति है, मिलेगा, मिला हुआ दिखता है लेकिन होता नहीं है। तो मेरे को तो ये इच्छा है, ये इच्छा है, ये इच्छा है। इच्छा के मूल को तपास करो, इच्छा कहां से उठती है और क्यों उठती है। निर्माण मोहा जित संग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामा, ऐसे हो जाना है। नहीं होएंगे तो इच्छा तो उठती रहेगी, मिलता तो कुछ नहीं है। जितना जिस व्यक्ति में, जिस अंतःकरण में अज्ञान के प्रभाव से इच्छा का अधिक पना है, उतना वो भिखारी है। और जितनी इच्छाएं कम है, जितनी इच्छाएं पदार्थों के साथ कम जुड़ी है, उतना वो शहंशाह होता जाता है। त्यागात शांति अनंतरम, जैसे गीताकार ने कहा कि शांति कैसे और कहां मिलती है, त्यागात शांति अनंतरम। जैसे जैसे तेरा अंतःकरण, तेरा चित्त इच्छा का त्याग करता जाएगा, वैसे वैसे शांत होता जाएगा। तो इच्छा ही दुख की जननी है, दुख कोई वस्तु नहीं है, दुख कहां से आता है। इच्छा नाम की स्त्री जब प्रसूति धारण करती है, प्रसूति करती है, गर्भ धारण करती है और प्रसूत होती है इच्छा नाम की स्त्री, तो उसका फर्जन ही दुख है। तो जितनी जितनी इच्छाएं कम है, और इच्छाएं क्यों रखें, तो सबकी सब इच्छा तो पूरी होती नहीं। मेरे मन में जो इच्छा है वो होता नहीं, और कभी इच्छा के विरुद्ध भी होता है, सब मेरे मन के मुताबिक होता नहीं, और जो कुछ होता है वो मेरे मन को भाता नहीं, और जो बा जाता है वो टिकता नहीं। ऐसा क्षणभंगुर संसार है नंदुमाई। आवू छे मन में बहु गमतू हो, ए बधु थाय नहीं, अने थाय तो पछी टके नहीं, टके नहीं, ऐसे बह रहा है, हो के दिखता है और मिटता है। देखो ये युवानी बह गई है, हमको तो ये घर ऐसा का वैसा लगता है, लेकिन हम बह रहे, हम बह गए, घर तो वही है, बह गए। इस शरीर को मैं माना तो शरीर तो सरकी रहूं छे, એટલે તો શરીર કે છે, શરીર શબ્દની વ્યુત્પત્તિ શું છે, જે સરકી રહ્યું છે, જો સારા કા સારા સરકને વાલા હે ઉસસે ઉપર ઉઠ જાય। आप सरकते नहीं है, आप तो वैसे ही वैसे ब्रह्म है। उस अपने अधिष्ठान ब्रह्म को जान के सरकने वाले को सरकने दो, लेकिन पकड़ के रखो, मारू धार्यू था इन मने सुख मड़े। आ बधो संसार छे जे थकवी नाखे छे। भोगो न भुगता वयम एव भुगता, तृष्णा न जीर्णा वयम एव जीर्णा, कालो न याता वयम एव याता। भर्तुहरि कही रहा छे जोगी के तृष्णा न जीर्ण, तृष्णा जीर्ण नहीं थती, आ देह आदि जीर्ण थी जाए। तो शू करो, बार बार मन को समझाओ, इच्छा का तंतु कहां जुड़ा है, और वहां से दुख निकलेगा। जब चित इच्छा रहित हो जाता है, अपनी चित्त में उठती इच्छाओं को अति महत्व नहीं देता है, वो चित्त समाधिस्थ हो जाता है, शांत हो जाता है, स्वरूप में आ जाता है। तो बार बार इसका अभ्यास करो। इच्छा पूर्ति के लिए जो जो चेष्टाएं आपसे हुई है, अब तक आपको क्या प्राप्त हुआ, हमको क्या प्राप्त हुआ, हो ही नहीं सकता है, क्योंकि जो दिख रहा है वो जैसल करी ले विचार, माथे तारे जम केरा मार, सपना जेवो छे संसार। भूपेंद्र सिंह भाई आ जोई रहा छे ते सपनू नथी, पण सपना थी वधारे पण काई नथी नंदुआ, सपना जेवो। तो क्या करना है, तो प्राप्त वस्तु को प्राप्त मत माने, आ गया है तो उसका सदुपयोग करो, बस वस्तु का सदुपयोग होना चाहिए, उसके साथ मैं मेरे का संबंध मत जोड़ो, सदुपयोग होना चाहिए। कहीं भी पड़ा है, ज्ञानी क्या करता है, उसके साथ मैं मेरा संबंध नहीं जोड़ता और सदुपयोग करता है, यही उसकी जीवन मुक्ति है। प्रत्येक वस्तु का सदुपयोग करो, मैं मेरे का संबंध मत जोड़ो। ये खेल 3 घंटे में समाप्त होने वाला है, तो प्रत्येक प्राप्त परिस्थिति का सदुपयोग करो,
धन मिल गया तो मिला तो माल उस माल में खुश हैं, और मिले तो टाट उस टाट में खुश हैं, ऐसा खुश ज्ञानी हो जाता है। ज्ञानी तो हर हाल में खुश हैं, मिला तो माल उस माल में खुश हैं। सदुपयोग करो, ज्यादा आ गया तो उसका क्या उपयोग है, बांट दो, हो गई दिवाली। बांटने का नाम दिवाली है, मेड़वानु नाम दिवाली नहीं हवे, मेड़वानु नाम तो होड़ी छे। बांट देने के नाम दिवाली है, बांट दो, दोनों हाथे उलेचिए ई सयानो काम, बे हाथों थी ने उलेचो, बे हाथों थी जल बड़ा अति नाव में घर बड़ा कछु दाम, दोनों हाथे उलेचिए ई सयानो काम। बोलो कृष्ण कन्हैया, नाश्तो करीन जाओ, रजू भाई बैसो, लेता हो लिया भाई, आओ बधारो, लाओ।